રાજસ્થાનના ચૂંટણી પડઘમ પૂરા થયા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિજયભવનના આશીર્વાદ મેળવવા માટે સોમનાથ ખાતે પહોંચ્યા હતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથ મહાદેવના મોટા ભક્ત છે અને ત્રસ્તી પણ છે સોમનાથ મહાદેવ પર અમિત શાહને અટૂટ શ્રદ્ધા છે જેના કારણે ગુજરાત હોય કે અન્ય રાજ્યની ચૂંટણીના પડઘમ શાંત થયા બાદ સોમનાથની વાત પકડે છે વર્તમાન સમયમાં ઓન રાજસ્થાનના પ્રચાર શાંત થયા બાદ અમિત શાહે સોમનાથની સીધી વાત પકડી છે પરિવાર સાથે તેઓ સીધા સોમનાથ પહોંચ્યા છે સોમનાથ સાગર દર્શન ખાતે અમિત શાહ પરિવાર રાત્રિ રોકાણ કરશે વહેલી સવારે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કર્યા બાદ વિજય ભવના આશીર્વાદ મેળવશે ત્યારબાદ સોમનાથ ખાતે નિર્માણ પામવા જઈ રહેલા દોઢ કિલોમીટર લાંબા અને પચાસ કરોડના ખર્ચે બની રહેલા વોકવે કામનું ખાતમુહૂર્ત કરશે અમિત શાહના પરિવાર સાથે તેઓ સોમનાથ પહોંચ્યા અને પરિવારે દર્શન કર્યા અને પરિવારે સવારે ફરી દર્શન અને પૂજા અર્ચના કરશે ત્યારબાદ રાજસ્થાન માટે લેશે વિજય ભવના આશીર્વાદ પચાસ કરોડના ખર્ચે આકાર પામવા જઈ રહેલા દોઢ કિલોમીટર લાંબા વોકવેનું ખાતમુહૂર્ત કરશે અને સોમનાથ થી ત્રિવેણી ઘાટ સુધી સમુદ્ર કિનારે વોકવે બનશે અને વોકવે પરથી સોમનાથ અને સમુદ્ર બંનેના દર્શન થશે વિજય જોટવા જીટીવી ન્યૂઝ ગીર સોમનાથ